નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાગર રૈયાણી ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ વતી આજના વિડીયોમાં આપ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વાત કરીએ ડુંગળીની, કે આ વર્ષે બહુ ઝાઝું એવું વાવેતર થયું છે ડુંગળીનું. પણ પ્રશ્ન એવો છે કે ડુંગળી આ વર્ષે કોઈને જોઈએ એટલું ઉત્પાદન મળ્યું નથી. તો આજે હું આવી પહોંચ્યો છું માંગરોળ હુસેનાબાદ ગામે. તો અહીંયા એક ખેડૂતભાઈએ ડુંગળીનું વાવેતર કર્યું છે અને એની ડુંગળી તમે જોઈ શકો છો, અત્યારે બહુ સારામાં સારી ડુંગળી અત્યારે ઊભી છે. તો આપણે ખેડૂતભાઈને મળીએ. તો નમસ્કાર હુસેનભાઈ, તમારું આખું નામ આપજો ને. મારું નામ હુસેનભાઈ કાલવાત છે, તમારું હુસેનાબાદમાં રહું છું, હુસેનાબાદ ગામ છે. તો હુસેનભાઈ, આટલું સરસ તમારી ડુંગળી અત્યારે છે, તો તમે એવું શું અલગ કર્યું છે બધા ખેડૂતભાઈઓથી કે તમને આટલું સારું ઉત્પાદન મળવાનું છે? આમાં અમે સિદ્ધાર્થ એગ્રોમાંથી માંગરોળથી દવા લેવા હતા અને ઝીંક સલ્ફર નામનું જે સલ્ફર આવે ને એ અમે નાખ્યું. ઝીંક સલ્ફર જે આવે છે કોમ્બિનેશન, એ ઝીકા સલ્ફ તમે આમાં ઝીકા સલ્ફનો તમે આમાં ટૂંકમાં છંટકાવ કરેલો છે. તો તમને ઝીકા સલ્ફમાં શું ફાયદો થયો? એટલે એમાં એમ થયું કે ડુંગળીનો કલર એકદમ કાળો આવ્યો, પાણી તો આપણે જોઈએ. આપણે ગાંઠિયો અત્યારે તો આટલો સરસ અત્યારે ગાંઠિયો છે તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ, અને હજી ટૂંકમાં એની હાઈટ પણ પૂરેપૂરી છે હજી, કારણ કે હજી આ ગાંજો પણ કડક છે. તો હજી આ ટૂંકમાં જેનો ગાંઠિયો છે એ મોટો થશે. તો તમને આમાં બહુ સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું છે, બહુ સરસ. તો તમે બીજા ખેડૂત ભાઈઓને ભલામણ કરશો આ ખાતર નાખવાની? તમે આ ભલામણ કરો છો ને? તો જોઈ શકો છો તમે આ ડુંગળી અને આમાં ઝીકા સલ્ફ નાખેલું છે. તમે આ ઝીકા સલ્ફની બેગ પણ તમે જોઈ શકો છો, દાણાદાર રૂપે આવશે અને નાખવામાં પણ બહુ સહેલું પડે છે. ઉપર પાંદડા ઉપર ચોટતું નથી, ડાયરેક્ટ જમીનમાં વયું જશે અને પાણી પાવ એટલે તરત ઓગળી જાય છે, કોઈ ઓગળવાનો પણ પ્રશ્ન થતો નથી. તો થેન્ક યુ.